કીર્તિદાન ભાઈ તમારા આજ અહીં પગલા થવાના છે. ચમનમાં બધાને ખબર હતી, તમારા આજ અહીં પગલા થવાના છે. ચમનમાં બધાને ખબર હતી, ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ અને ફૂલોની એ નીચી નજર થઈ ગઈ છે. ધન્યવાદ. તમારા અહીં પગલા થવાના, ચમનમાં બધાને ખબર પહેલો નામ પરમેશ્વરો જેને જગ માંડ્યો જોઈ પહેલો નામ પરમેશ્વરો જીન જગ માંડ્યો જો નર જે મૂરખ સમજે નહીં હરી કરે સો હો હરી હરી કરતા હર્ષ કર એ જીવ તું અણબૂજ પારસ લાધવા પ્રગતિ તન માનવ રો તું તન માન માનવ રો તું એ સરસત સ્નેહે મેં જપા ગણપતિ લાગા હું પાય ઈશર ઈશ આરાધવા સુદબુદ્ધ દેજો સહાય મને ઈશર ઈશને આરાધવા ઈશ આરાધવા સુદબુદ્ધ દેજો સહાય પૃથ્વીના માલિક એજી તમે
Oh,
સાધના ભણી ભજન અને ભોજનનો મેળો છે. એમાં આનંદની વાત એ છે, ગુજરાત સરકારે આ વર્ષે જૂનાગઢના ભવનાથના મેળાને મિનિ કુંભ તરીકેનું એક બિરુદ આપ્યું છે, જાહેર કર્યું. એ વાતને જોરદાર તાલીમના ગરગડાથી વધાવી આપણે ગુજરાત સરકારના યાત્રા નિગમ બોર્ડના સચિવ શ્રી અમારા પરમ આદરણીય સાહેબ શ્રી બેઠા છે, એકરિયા સાહેબ. અને જૂનાગઢના પ્રથમ નાગરિકથી માંડી બીજા નાગરિકથી માંડી અને સૌરાષ્ટ્રની સૌ જનતાનું હું હાર્દિક સ્વાગત કરું છું. અને આ સમગ્ર આયોજન વતી ભવનાથના મેળામાં, જીવ અને શિવના મેળામાં મેં વાત કરી એમ આપ સૌનું દિલથી હું સ્વાગત કરું છું. અને એટલા માટે તમારું સ્વાગત કરું તો આમાં પડકારો એવો કરજો મારા બાપ. હા એમ
લક્ષ્મી દિવારો લક્ષ્મી દિવારો લક્ષ્મી દિવારો નજર સંગીતનો થોડો ઘણો અભ્યાસ છે ત્યાં સુધી વાત કરું કે ઘણા વર્ષોનો રિયાઝ ભેગો થાય, કોઈ સમર્થ ગુરુ મહારાજની કૃપા ભેગી થાય, માતાજીની કૃપા ભેગી થાય તો બહુ બહુ આખી જિંદગીના અંતે નાદ સુધી પહોંચી શકાય. આમાં વાત અનહદ નાદની છે. એક બ્રહ્માંડ નહીં, અમારે તખતના નલગારી કે 14 બ્રહ્માંડ છે. માતુ 14 ભુવનમાં રહેતી, એક બ્રહ્માંડ નહીં 14 બ્રહ્માંડમાં અનહદ નાદ જગાવી શકે કેવલ ને કેવલ મારો તમારો બાપ આ ભોલેનાથ મહાદેવ. એ મહાદેવ સિવાય કોઈના બાપની ત્રેવડ નથી કે અનહદ નાદ જગાવી શકે. અને આજ જ્યારે ગિરનારી મહારાજના ખોળામાં બેઠા છે ત્યારે હું તમે ભેગા મળી એવો અનહદ નાદ જગાવી ભાઈ કે આપણો બાપ જગતનો બાપ રાજી થાય. આજ અનહદ નાદ બજાવો.